હાલો મિત્રો, ફરીથી નવા ફ્રેશ વિડીયોની સાથે આપણી યુટ્યુબ ચેનલમાં આપસૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જીએસએસબી દ્વારા જે એમપીએસડબલ્યુની નવી ભરતી કરાશે, ઓકે, તો તેની કુલ જગ્યા જે છે તેની અંદર જગ્યાનો વધારો કરવામાં આવેલો છે. ઓકે, તો આપણે આગામી જેટલી પણ ભરતી આવવાની જે છે, જે જગ્યા બાકી છે, ઓકે, કેટલી જગ્યા એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ અને જે એસઆઈની આવવાની છે તે સંપૂર્ણ માહિતી ધરાવતો એક વિડીયો બનાવેલો છે. તે અહીંયા સ્ક્રીન ઉપર તમને ફ્લેશ થઈ તે જોઈ શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો, જ્યાં તમને કહેવામાં આવ્યું છે કે એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ અને એસઆઈની અંદર કેટલી જગ્યાઓ જે અત્યારે હાલમાં હવે ભરતી બાકી છે તેના વિશે. ઓકે, તો તેની અંદર આપણે એમપીએસડબલ્યુની અંદર જે ભરતી દર્શાવી હતી તો એની અંદર જગ્યાની અંદર વધારો કરવામાં આવેલ છે. ઓકે, તો તે જે વધારો કેટલો કરવામાં આવેલ છે તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર આગળ જોશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે ત્યાં ક્લિક આપીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દો, અને જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ઓકે મિત્રો, તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આપણે જે છે એમપીએસડબલ્યુને લગતું જે એસઆઈ જે છે, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, તો તેના વિશે વાત કરવાના છીએ. તો તેની અંદર જે છે એસઆઈની, જે આપણે વાત આગળ વિડીયો તમે જોયો તે રીતે વાત કરીએ તો તેની અંદર 153 જગ્યા આવવાની હતી. તો તે જીએસએસબી મંડળ દ્વારા જાહેર કરવામાં આવતી, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવતી. અને બીજું જે મંડળ જે છે જીપીએસએસબી, એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, જે નામ ચેન્જીસ કરવામાં આવેલ છે, તો આ બે મંડળમાંથી પરીક્ષા લેવામાં આવશે. ઓકે, તો તેની અંદર જો 153 જગ્યા હતી તો તેની અંદર 40 જગ્યાનો વધારો કરવામાં આવેલ છે. 153 પ્લસ 40 એટલે કે ટોટલ જે છે 193 જગ્યા જે આવવાની ભરતી આવવાની છે. અને તેની જે છે ફાઇલ તૈયાર થઈ ગયેલી છે, અને ફાઇલ જે છે સરકાર પાસે ઓલરેડી પડી રાખેલી છે, પાસ થઈ ગયેલી છે. અને ફક્ત તે જીએસએસબી મંડળ જે છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, બેમાંથી કોઈ બી એક મંડળ, એટલે કે નામ ચેન્જીસ કરેલું છે એટલે બંને એક જ મંડળ છે, એટલે ગમે તે મંડળમાં મોકલવાની બાકી છે, કારણ કે સરકારમાંથી જે છે ત્યાંથી પાસ થઈ ગયેલી છે. ઓકે મિત્રો, તો આજે છે અત્યારે હાલ પૂરતી ચૂંટણી શરૂ છે, એટલે આટલા હાલમાં જે છે ભરતી થોડોક ટાઈમ ચૂંટણી પતે ત્યાં સુધી આવવાની નથી. તો તેની અંદર ફક્ત એસઆઈની જે છે 40 જગ્યા પ્લસ થયેલી છે અને ટોટલ 193 જગ્યા થયેલી છે. ઓકે મિત્રો, તો જે એસઆઈની તૈયારી કરતા હોય તે મિત્રો તૈયારી શરૂ કરી દે, કારણ કે ચૂંટણી પછી ટૂંક જ સમયમાં આની પરીક્ષા આવવાની રહેશે. એટલે ચૂંટણી પછી પહેલાં ફોર્મ ભરાશે અને ત્યારબાદ પરીક્ષા આવવાની રહેશે. તો મિત્રો, મને આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઇક કરજો અને તમારા મિત્રોને અંદર જરૂરથી શેર કરજો, અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર અમને જરૂરથી જણાવજો. ઓકે મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ મી. જય હિન્દ, જય ભારત.